ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને બારમા ધોરણના વિદ્યાર્થીઓ તમારા માટે આજ એક સારા સમાચાર આવ્યા છે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે એક ગુડ ન્યૂઝ છે અને ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ આવતી અગિયાર તારીખથી અગિયાર જાન્યુઆરી એટલે કે સોમવારથી શાળાઓ શરૂ થવાની શક્યતાઓ છે એટલે કે શાળા શરૂ થઈ જ જશે જો કોઈ એમાં બીજા કોઈ વિઘ્ન ન આવે તો તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ આપણે સારી એવી આપણે ઈચ્છીએ કે ભાઈ શાળાઓ શરૂ થઈ જશે બરાબર ચાલો પાઠ આપણે અધૂરો રાખ્યો હતો એ શરૂ કરીએ છીએ કે ભાઈ તમને તમારા મગજ ઉપર સ્ટ્રેસ છે તમે મેન્ટલ સ્ટ્રેસથી પીડાઈ રહ્યા પીડાઈ રહ્યા છો એ તમને ખબર ક્યાં કેમ પડે તો ઉપરના થોડાક પોઈન્ટસ આપણે જોયા હતા અને પછી આપણે શરૂ કરીએ સ્ટોપ ઓવર થિંકિંગ બરાબર તો આને તમારા મગજ ઉપરનો જે સ્ટ્રેસ છે એને દૂર કરવા માટે તમે શું કરશો તો પહેલી વસ્તુ ઓવર થિંકિંગ કરવાનું બંધ કરી દો આપણે વિચારીએ છીએ એક સ્વસ્થ મનુષ્યના મગજમાં રોજના લગભગ ત્રણક લાખ જેટલા વિચારો આવતા હોય છે આ ત્રણ લાખ વિચારો જે છે સોરી એમાં જે ઓવર થિંકિંગ કરીએ છીએ બિનજરૂરી જે વિચારો આવે છે અથવા તો આપણામાં નેગેટિવિટી ઉત્પન્ન કરનારા જે વિચારો છે એને આપણે બંધ કરી દઈએ વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ જ્યારે કોઈ કામ છે એનું ભારણ વધી જાય છે અને કામ પૂરું કરવાનું પ્રેશર છે એ વધવા લાગે છે ત્યારે ધ માઇન્ડ કેન સમઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ ત્યારે આપણું મગજ છે એ વધારે વિચારવા લાગે છે અથવા તો વધારે વિચારોની સ્થિતિમાં પહોંચી જાય છે એન્ડ યુ કમ ટુ ધ થોટ અને પછી આપણા મગજમાં એવા વિચારો આવે છે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ અને ઘણી વખત આપણા મગજમાં આવો વિચાર આવે છે કે ભાઈ મગજમાં ક્યાં કોઈ એવી સ્વી સ્વીચ હોત અને એ સ્વિચને આપણે બંધ કરી દે બંધ કરી શકતા હોત અને જે વિચારો આવવાની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણ પૂરી કરી શકતા હોત તો તો એ સ્વિચને બંધ કરી દેત અને આ તમામ વિચારો જે મારા મગજમાં અત્યારે ગુમરાઈ રહ્યા છે એનાથી હું દૂર ભાગી જાત અથવા તો એનાથી હું છુટકારો મેળવત આવું આપણને ઘણી બધી વખત વિચાર આવતો હોય છે ઇટ ઇઝ નોટ દેટ ઇઝી પણ એ એટલું સરળ પણ નથી પણ વિચારો ઉપર કંટ્રોલ કરી શકાય છે વિચારોને તમે સ્ટોપ કરી શકો છો એના માટે એક હેલ્ધી એક્સરસાઇઝ છે એ હું તમને પછી ક્યારેક કહીશ અને આ બધી વસ્તુ તમારે જોવી જાણવી હોય તો તમારે મારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાઈ રહેવાનું છે યુ વિલ હેવ ટુ કનેક્ટ વિથ માય યુટ્યુબ ચેનલ સો ધેટ યુ કેન ગેટ વેનેવર આઈ અપલોડ અ ન્યૂ ટોપિક ઓન વિડિયો ઓન ઓર અ વિડિયો ઈ વિલ ગેટ ઇટ ઓકે અને ભાઈ હું આમાં ઘણું બધું કરવાનો વિચારી રહ્યો છું યુટ્યુબ ઉપર ઘણું બધું થશે તમારું ગ્રામર છે એ પણ આમાં થતું ગયું છે ડિરેક ઇનડિરેક્ટ એક્ટિવ પેસિવ ટેન્સિસ આ પૂરા કરી નાખ્યા છે ડિગ્રી એ પૂરું ચેપ્ટર કરી નાખ્યું છે બારમા ધોરણના વિદ્યાર્થીઓ ડિગ્રીનું જે ચેપ્ટર છે બરાબર એ ખાસ તમે જોઈ લેજો ઇમેલ રાઇટિંગનું ચેપ્ટર છે તમે ખાસ જોઈ લેજો આ બંનેના પ્લેલિસ્ટ મારી યુટ્યુબ ચેનલ ઉપર છે જ અને એ તમે જોશો તો તમારા ઇમેલ રાઇટિંગનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને એક તમને ફંક્શન પૂછાય છે કમ્પેરિંગ અ પર્સન કમ્પેરિંગ અ થિંગ કમ્પેરિંગ અ પ્લેસ તો એમાં જે ડિગ્રીના વાક્યો પૂછાય છે એ તમને આવડી જશે ઓકે એટલે એ જોઈ લેજો મને ટેન્સિસ જોઈ લેજો ખાસ એક્ટિવ પેસિવ પણ જોઈ લેજો અને ડિરેક્ટ ઇન્ડિરેક્ટ પણ જોઈ લેજો જો તમે નવા હોય તો બાકી પહેલેથી જોડાયેલા હોય તો કાંઈ પ્રશ્ન નથી ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ એક ટેકનિક છે બરાબર ઓવરથિંકિંગ છે એનાથી તમને છુટકારો મળે એમાંથી તમે ગેટ રીડ ઓફ ધૅમ એનાથી તમને છુટકારો મળે તો એના માટેની એક ટેકનિક છે અને એ ટેકનિક છે સેટ ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે આખો દિવસ દરમિયાન તમારી જાતને સતત એવું કહેતા રહ્યો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટએવર હેપન્સ વેન ઇટ હેપન્સ મારે કોઈ અપેક્ષાઓ છે નહીં અને જ્યારે પણ જે થશે એ જોયું જવાશે આપણે કહે ને જે થાય એ થવા દો થાય ત્યારે વાત જોઈ લેશું થશે ત્યારે પડશે એવા દેવાશે એવું આપણે બોલતા હોય ને બસ આવો મગજને એક એક મેસેજ આપી દો કે ભાઈ કોઈ એક્સપેક્ટેશન્સ નથી અને જ્યારે જે પ્રકારની સિચ્યુએશન આવશે ત્યારે એની સામે લડી લેશું બસ લડી લેશું આઈ વિલ ડૂ ઇટ આઈ કેન ડૂ ઇટ આવું તમારા મગજને અવારનવાર કહેતા રહ્યો વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ અને ઘણી વખત આપણે શું કરીએ ખબર છે કે ભાઈ દાખલા તરીકે આજે તમે ફ્રી છો એકદમ પણ આવતીકાલનો તમારો દિવસ છે ને એમાં તમારે લગભગ દસથી પંદર કામ કરવાના છે અને એ તમારા માટે સ્ટ્રેસફુલ રહેવાનો છે આવું તમે જ્યારે હોય તમારા જીવનમાં ત્યારે યોર થોટ્સ રન એપ્રોક્ઝિમેટલી લાઈક ધીસ ત્યારે ઘણા બધા લોકોના મગજમાં છે ને આવા થોટ્સ ચાલતા હોય છે જોજો તમે વિચારો તમારા મગજમાં આવા થોટ્સ ચાલે છે કે નહીં ઓ માય ગોડ અરે ભગવાન આઈ હેવ સો મચ ટુ ડૂ મારે કેટલું બધું કામ કરવાનું છે આઈ હેવ સો મચ ટુ ડુ ઘણું બધું કામ કરવાનું છે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ અ શોટેડ આઉટ એઝ વેલ આ બધું તો ભાઈ કેટલા બધા કામ કરવાના છે બેંકે જવાનું છે બિલ પેમેન્ટ કરવાનું છે માર્કશીટ ઓલો હોમવર્ક તૈયાર કરવાનું છે અસાઇનમેન્ટ તૈયાર કરવાનું છે શનિવારની ટેસ્ટની તૈયારી કરવાની છે જીની તૈયારી કરવાની છે નીટની તૈયારી કરવાની છે ઓ માય ગોડ આટલું બધું કેટલા બધા કામ કરવાના છે કાલે તો ભાઈ આઈ ડોન્ટ નો હાવ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઇટ ઓલ ભાઈ મને તો સમજાતું નથી કે આ બધું હું કઈ રીતે કરીશ આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ડીટ મને તો કાલે જ ટાઈમ નહીં મળે ઘણા લોકો કહેતા ને કે ભાઈ નવ મરવાની નવરાઈ નથી એકચ્યુલી આ હાવ ખોટા હોય છે એકચ્યુલી આ સાવ ખોટા હોય છે મિત્રો કામ તમારા જીવનમાં ગમે એટલું હોય ને ફક્ત તમારે જરૂર છે એક ટેબલની બરાબર અહીંયા બહુ બહુ ઇઝી રીત આપેલી છે એ રીત તમે અપનાવશો તો કદાચ આવતીકાલે ગમે એટલા કામ કરવાના હશે ને યુ વિલ ડૂ ઇટ ઇઝીલી વેરી ઇઝીલી ચાલો જોઈએ શું છે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ સામાન્ય રીતે હું થયું છે બે આવતીકાલે કામ બધા કરવાના છે આજ તો એ શરૂ નથી થયું આજનો એ દિવસ શોરૂ નથી થયો બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ પણ એ પેલા જ તમે એક પ્રકારના માનસિક તાણમાં એક માનસિક ચિંતામાં આવી ગયા છો ઘરે યાર કાલે તો મરી જવાના વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ હકીકતે શું થાય છે ખબર છે જે થઈ રહ્યું છે એ કે તમારું મગજ છે ને એ તમારા કરતાં આગળ ભાગવા લાગે છે કારણ કે તમે તો આવતીકાલે જવાના છો પણ એ પહેલાં તમારું મગજ આવતીકાલમાં પહોંચી ગયું અને આવતીકાલમાં મગજ ભાગવા લાગે છે અને એક પ્રકારનું એન્ટિસિપેશન એટલે કે ધારણાઓ બાંધી લે છે એક એક વિચારો ઉત્પન્ન કરવા લાગે છે ધારણાઓ કરવા લાગે છે કે આ બધું પૂરું કર્યા પછી મારા મગજ ઉપર કેટલી માનસિક તણ હશે હું કેટલો થાકી જઈશ કેટલી થાકી જઈશ ઓ માય ગોડ કેટલા થાકી જશો કેટલા થાકી જશો કેટલા થાકી જશો આ સતત આપણા મગજમાં વિચારો આવતા હોય છે ધીઝ અ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વિકનિંગ યોર એનર્જી અને આ જે ફ્રેન્ટિક થોટ્સ છે તમને ચિંતામાં મૂકનારા તમને નાહિંમત કરનારા તમારામાં નેગેટિવિટી ઉત્પન્ન કરનારા જે વિચારો છે એ તમારી એનર્જી જે છે તમને જે એનર્જીનો કોટા મળેલો છે આ પણ મસ્ત મજાનો મુદ્દો છે તમને જે એનર્જીનો કોટા મળેલો છે ચોવીસ કલાક માટેનો એ એનર્જીને શરૂઆતમાં અથવા તો પહેલેથી જ આવવાનું શરૂ કરી દે છે એન્ડ એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી અને પરિણામ સ્વરૂપે શું થાય ખબર છે માનસિક રીતે તમે એકદમ થાકી જ ગયા છો અને જ્યારે ખરેખર આવતીકાલનો દિવસ શરૂ થાય ત્યારે તમે આવતીકાલના દિવસમાં એ રીતના પ્રવેશ કરો છો જ્યારે તમારી જે મેન્ટલ એબિલિટી છે એ અડધી થઈ ગઈ હોય હવે વિચારો જોઈએ એક તો તમે તમારી પૂરેપૂરી માનસિક ક્ષમતાથી જતા નથી બીજું તમારી પાસે કામ કરવાના ઘણા બધા છે નોર્મલ તમારી માનસિક સ્થિતિ હોત અને દસ કામ કરવાના છે તો મે બી કહે તમે ઇઝીલી કરી શક્યા હોત પણ તમારી મેન્ટલ પોઝિશન જ અડધી થઈ ગઈ છે તો શું કરવાનું તો તમે એ કામને સારી રીતે કરી શકશો નહીં ધેન વેન્યુ એન્ડઅપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઈટ ઓલ અલોગ અને જ્યારે તમે વેન્યુ એન્ડ અપ જ્યારે તમે દિવસ પૂરો કરો છો સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે અને આ દિવસના અંતે જ્યારે આમ વિખેર થઈ ગયા હોય થાકી ગયા હોય હતાશ થઈ ગયા હોય અને યુ સીમ ટુ હેવ પ્રૂવડ અને જાણે કે તમને સાબિતી મળી ગઈ હોય કે યુ વેર રાઈટ ઓલ અલોંગ કારણ કે તમે આવતી ગઈકાલે જે વિચારતા હતા એ સાચું હતું કે કાલ તો હું મરી જવાનો કાલ તો હું મરી જવાની કાલ તો હું મરી જ આ તમને સાચું થયું હોય ને એવું લાગે યુ હેડ અ ડેટફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ તમારો એક ભયંકર તમે દિવસનો સામનો કર્યો અને તમારી ફિઝિકલી તમે જે શારીરિક ક્ષમતાઓ છે એ એકદમ તમારામાંથી વિખાઈ ગઈ તમે એકદમ શારીરિક રીતે એકદમ નીચોવાઈ ગયા એ હાલત તમારી થાય ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે ઇન ઓર્ડર ટુ હેવ ના હેતુથી ના આશેથી ભાઈ કોઈ બીઝી દિવસ છે તમારી પાસે જે દિવસે તમારે ઘણા બધા કામ કરવાના છે અને એ દિવસે તમે તમારી મેક્ઝિમમ એનર્જી શારીરિક જે ઉર્જા છે એની સાથે જો એ શરૂ કરવા માગતા હોય તો શું કરો ખબર છે યુઝ આવા શબ્દો તમારી જાતને કહો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ દસ પંદર કામ કરવાના છે અને તમારે તમારી પૂરેપૂરી માનસિક ઉર્જાથી એ દિવસમાં પ્રવેશ કરવાનો છે વિચારો ઘણા બધા આવવા લાગ્યા છે તો તમારી જાતને કહો કાંઈ વાંધો નહીં મારી કોઈ અપેક્ષાઓ નથી અને આવતીકાલે જેવું થશે જેવા પડશે એવા દેવાશે જોઈતું જોયું જવાશે જોયું જવાશે હા હું મારી ઉર્જાથી કામ કરવાનો છું કે કામ કરવાની છું હું મારું કામ ઈમાનદારીપૂર્વક કરવાનો છું કે કરવાની છું બસ આટલો વિચાર રાખો તમને તમને તમારી એબિલિટી ઉપર ભરોસો છે ને કે તમે આટલા સક્ષમ છો કે આટલા કામ તો તમે ઇઝીલી કરી શકો એમ છો પણ જો નેગેટિવિટી તમારી અંદર આવી ગઈ જો તમારી મગજમાં ઘણા બધા વિચારો આવી ગયા તો તમારી હાલત ખરાબ થશે તો આવું તમારી જાતને કહો એઝ અ ફોર્મ ઓફ મંત્ર મંત્રના સ્વરૂપમાં તમે તમારી જાતને કહો યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન અને તમને ખુદને અનુભવ થશે તમે ખુદ એ રિયલાઇઝ કરવા લાગશો કે જયારે તમે એમ કહ્યું આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી ત્યારે તમારું બોડી રિલેક્સ થવા લાગશે ધીસ રિલેક્સેસન્સ ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ ડોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી અને આજે રિલેક્સેસન તમને જે મળ્યું એ જ તમને એવો અહેસાસ કરાવશે એ જ તમને એવું કહેશે કે ભાઈ તમે તમારી જે વેલ્યુએબલ એનર્જી છે એને વેસ્ટ કરવાથી તમારી જાતને રોકી દીધી છે તમારી એનર્જી છે એ તમે રોકી દો છો મિત્રો એનર્જીનો જે કોટા છે ને એની પાછળ એક મસ્ત મજાનું વિજ્ઞાન છે ઇટ ઇઝ અ સાયન્સ અને આ બાબત છે ને બ્રહ્માકુમારીઝ જે છે ને બ્રહ્માકુમારીઝ એના એક વક્તા છે નામ હું એ ભૂલી ગયો છું પણ એણે એક એક એટલું બધું મસ્ત રીતે સમજાવેલું હતું આખા આખો એક ટૉપિક કે ભાઈ એનર્જી શું છે આપણને ક્યારે મળે છે કેટલા સ્વરૂપમાં મળે છે અને આપણે એને કઈ રીતના ખર્ચ કરવી જોઈએ આ બહુ મસ્ત મજાનો ટૉપિક છે તો તમારી પાસે એ તમને ટૉપિક શું છે કાંઈ ખબર ન હોય તો કાંઈ નહીં એટલું વિચારો કે તમારી પાસે ચોવીસ કલાકનો એનર્જીનો કોટા હોય જ છે સવારે ઉઠો એટલે ચોવીસ કલાક ચાલે એટલી એનર્જી તમારી પાસે હોય જ છે ઈ એનર્જી તમારી જે છે જે ઉર્જા છે એને કઈ રીતના ખર્ચ કરવી એ તમારા હાથમાં છે આ યાદ રાખો યુ વિલ ફીલ કામર મેન્ટલી તમે મેન્ટલી માનસિક રીતે વધારે શાંત લાગશો જો અહીં એક શબ્દ આવ્યો કામ કામ એને છેડે ઈ આર લાગુ એટલે કમ્પેરિટિવનું રૂપ બન્યું તો તમે તમારી જાતને વધારે શાંત લગ તમે તમારી જાતને વધારે શાંત જોશો એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્યુએન્સ અને પરિણામ સ્વરૂપે તમે ભાવાત્મક રીતે પણ તમે એકદમ રિલેક્સ મહેસૂસ કરશો તો આ વસ્તુ યાદ રાખવાનો જ્યારે ઓવરથિંકિંગ થતું હોય વધારે પડતા વિચારો મગજ ઉપર આવતા હોય ત્યારે આ એક્સરસાઇઝ કરવાની એના પછીનું આવશે સેલ્ફ હાઇપ્નોસિસ ભાઈ સેલ્ફ હાઇપ્નોસિસ શું છે સ્વસૂચનો અમુક બાબતો એવી છે જે તમે તમારી જાતને કહી શકો અને મિત્રો દુનિયામાં ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ પહેલો અને છેલ્લો આ દુનિયામાં કોઈ વ્યક્તિ છે જે તમને સારામાં સારી મદદ કરી શકે છે તો એ તમે ખુદ પોતે છો નો બડી એલ્સ કેન હેલ્પ યુ ધેટ મચ તમને એટલી મદદ દુનિયામાં કોઈ કરી શકશે નહીં નહીં ને નહીં તમારા મમ્મી તમારા પપ્પા તમારા ભાઈ તમારા બેન તમારા ફ્રેન્ડ્સ નો બડી કેન હેલ્પ યુ ધ ઓનલી પર્સન ધેટ કેન હેલ્પ યુ ઇઝ યુ તમે જ છો એ તો સેલ્ફ આઇગ્નોસિસ યુ કેન યુઝ ધીઝ સેલ્ફ આયગ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે તમે તમારી જાતને સ્વ અને આ સ્થિતિમાં મૂકી શકો એને આપી શકો ટ્રાય ધ ફોલોઇંગ એક્સરસાઇઝ નીચેની એક્સરસાઇઝ કરો ઇટ બિકમ્સ ઇઝિયર વિથ યોર આઈઝ ક્લોઝડ અને આંખો બંધ હોય ને ત્યારે આ એક્સરસાઇઝ છે ને એકદમ ઇઝી બને છે અને મજા આવે છે અને મિત્રો તમને કહું આ એક્સરસાઇઝ મેં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી પાંચસો વખત કરી હશે આ એક્સરસાઇઝ મેં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ફાઇવ હન્ડ્રેડ ટાઈમ્સ બરાબર તમે પણ ટ્રાય કરજો જ્યારે તમે માનસિક રીતે એકદમ થાકી ગયા હોય માનસિક રીતે તમે શાંત ન હોય કોન્સન્ટ્રેટેડ ન હોય બરાબર ત્યારે આ એક્સરસાઇઝ કર્યા જેવી છે બહુ મસ્ત છે ચાલો આપણે એક્સરસાઇઝ તમને હું શીખડાવું છું સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ એ ખુરશી આરામદાયક ખુરશી છે એમાં બેસી જાવ તમારી આંખો બંધ કરી દો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ નાઇન્ટીન નાઇન ટુ સેવન્ટીન બરાબર કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીથિંગ ઊંધેથી ગણતરી કરવાનું શરૂ કરી દીધું ઓગણ સોરી નવ્વાણું અઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું ત્રાણું બાણું એકાણું નેવું આ રીતના બેક કાઉન્ટિંગ છે ને એ તમે શરૂ કરી દો અને કાઉન્ટિંગ ધીમે ધીમે કરો એટલું ધીમે કરો કે તમારું જે બ્રિથિંગ છે શ્વાસોશ્વાસ ચાલે છે એની સાથે એ સેટ થાય નોટ કાઉન્ટ ડાઉન ફ્રો નાવ આ સીતેર સુધી પહોંચ્યા હવે શું કરો પાછું શરૂ કરો નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ સિક્સટી નાઇન ટુ થર્ટી હવે સિક્સટી નાઇન ટુ થર્ટી સુધી વળી પાછા એ જ રીતે 69, નાઇન સિક્સ્ટી 66, સિક્સટી સેવન 63, સિક્સ 61, 60, સિક્સટી ફોર સિક્સટી થ્રી સિક્સટી ટુ આ નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ સિક્સટી નાઇન ટુ થર્ટી વાઇલ્ડ ઇમેજાઇનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ અને ત્યારે તમારે કલ્પના કરવાની છે એક સુંદર મજાની સ્ટેરકેસ એટલે સીડી છે સીડી સીડી પગથિયા હોય ને આપણે સ્ટેરકેસ બરાબર સ્ટેર કેસ આમાં એ સ્ટેર કેસ એવી વસ્તુ છે એક એવી સીડી છે જે એની જગ્યાએથી ક્યારેય હલી ચલી શકે એમ નથી સ્ટોપ છે બરાબર સ્ટેપ્સ તો સુંદર મજાની સીડી તમે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ અને તમારી શ્વાસોશ્વાસ જે રીતના ચાલતા હોય એ રીતના એની સાથે સાથે તમે નીચે ચાલતા હોય એ રીતના મહેસૂસ કરવાનો પ્રયત્ન કરો સીધે સીધી તમે કદાચ આમાં સફળતા નહીં મળે એક કે બે વખતમાં પણ ત્રણ ચાર વખત કરશો એટલે સફળતા મળશે સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અ હેડ ઓફ યુ અને જુઓ એક સુંદર મજાની ભવ્ય સીડી છે અને તમારી આગળ લંબાયેલી છે તમારી આગળ ફેલાયેલી છે નીચે ઉતરે છે અને આગળ લંબાયેલી છે સુંદર મજાની છે મસ્ત મજાની એવું લાગે તો તમને એવું લાગે કે ભાઈ હું કોઈ રાજાના મહેલમાંથી નીચે ઉતરી રહ્યો છું આઈ એમ જસ્ટ લાઇક અ પ્રિન્સ ઓર પ્રિન્સેસ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ બ્યુટિફુલ થિંગ્સ અરાઉન્ડ મી આવી રીતના ઇમેઝાઇન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોસેસ પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ અને ઇમેઝાઇન કરો કે જે તમારી સીડી છે એના ઉપર કાર્પેટ કરેલી છે બરાબર ગાલીચો બિછાવેલો બિ બિછાવેલો છે જે એવી બી ઇમેઝાઇન કરો રીચ ગાલીચો દુનિયાનો મોંઘામાં મોંઘો ગાલીચો છે એના ઉપર તમે ચાલી રહ્યા છો આનાથી તમારી જે પ્રોગ્રેસ છે એ એકદમ મસ્ત બનશે એફર્ટલેસ બનશે ને મજા આવશે તમને જો આખી એક્સરસાઇઝ સરસ છે મજા આવે એવી કાઉન્ટ ડાઉન ફ્રોમ ટ્વેન્ટી નાઇન ટુ ઝીરો અને હવે પાછું તમે ઓગણત્રીસથી ઝીરો સુધી કાઉન્ટ કરો વાયર ઇમેઝાઇનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ અને પછી તમે કલ્પના કરો કે હું એક લક્ઝરિયસ આ હા આહલાદ ગ્રાન્ડ ભવ્ય વન્ડરફુલ એક લિફ્ટ છે એમાં તમે આગળ વધી રહ્યા છો એમાં તમે નીચે ઉતરી રહ્યા છો

વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડી સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ અને જુઓ તમારું બ્રિથિંગ છે એમાં ધીમે ધીમે ઘટાડો થતો જતો હશે તમારા શ્વાસોશ્વાસની ગતિ ધીમે ધીમે ઘટતી જતી હશે આ જુઓ એઝ યુ અરાઈવ એટ ઝીરો અને જ્યારે તમે ઝીરોએ પહોંચો છો ત્યારે

ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ અને તમારી બધી જ મનપસંદ તમારી બધી જ પ્રિય વસ્તુઓ એની અંદર છે એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ અને આ સંપૂર્ણપણે શાંત છે આ એકદમ તમારું જ છે પોતાનું જ છે કોઈના બાપનું નથી ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ અને તમે જે રૂમની અંદર ગયા છો ત્યાં તમે માનસિક રીતે એક તમને આરામદાયક ખુશી ગોતો એન્ડ સેટલ ઇટ અને એમાં તમે આરામથી બેસી જાઓ રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટીલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશડ અને તમારી ઇમેજિનેશનમાં તમારી કલ્પનામાં ત્યાં ત્યાં સુધી રહ્યો તમે જ્યાં સુધી તમે એકદમ રિફ્રેશ ન થઈ જાઓ એકદમ તમારો થાક ઉતરી ન જાય માનસિક રીતે એકદમ હળવા ન થઈ જાઓ ત્યાં સુધી રહ્યો ધેન ઓપન યોર આઈઝ અગેન અને પછી આંખો ખોલો અને પછી જોવો મિત્રો મજા આવે રિયલી વન્ડરફુલ અદ્ભુત એક્સરસાઇઝ છે કયા જેવી છે અદ્ભુત છે ઓકે તો મિત્રો આપણે આ જે એક્સરસાઇઝ છે અહીંયા સુધી રાખીએ છીએ પાઠ હજી ઘણો બધો મોટો છે અને મારા ખ્યાલ મુજબ આપણે હજી એક લેક્ચર આમાં જોશે બરાબર તો અહીંયા સુધી આપણે રાખી દઈએ છીએ અને ધ સિક્રેટ એક્સ સ્ક્રીન એક્સરસાઇઝ ત્યાં સુધી રાખીએ છીએ બરાબર એ કાલના વિડીયોમાં હું તમને પૂરું કરાવી દઈશ બાકી તમે ભણતા રહેજો તમને કાંઈ મુશ્કેલી હોય તો મને કોમેન્ટ કરવાની છૂટ છે તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું આપીશ ખરો ઓકે અને મિત્રો ચેનલ છે તમારા મિત્રો પાસે સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં જોતા રહેજો લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો તમારી કાળજી લેતા રહેજો Thank you very much and take care.